दर्शक मित्रों नमस्कार, हूँ डॉक्टर जतिन नायक। आजे आज रोज जाहिर थयेली गुजरात सरकार द्वारा आत्मनिर्भर गुजरात सहाय योजना माटे थोड़ू कहवा मागू छू। नोवल कोरोना वायरस ने लीधे जे कोई पण व्यक्ति एटले नानो श्रमिक वर्ग छे, मध्यम वर्गनी व्यक्ति छे, व्यक्तिगत छे, कारीगरो श्रमिक वर्ग छे, नाना व्यापारीओ छे, एमने बिन तारण धिराण मळी शके ते माटे एक सराहनीय प्रयास गुजरात सरकार द्वारा थई रह्यो छे के जेनुं नाम आपवामां आव्युं छे आत्मनिर्भर गुजरात सहाय योजना। आ योजना अंतर्गत मेक्सिमम महत्तम 1,00,000 सुधीनुं धिराण एमने मळशे अने एने माटे कोई जातनी सिक्योरिटी आपवानी रहेती नथी। हा, एमणे बे जामीन प्रोवाइड करवा पड़शे जे ते बैंक ने जे योग्य लागशे ते रीते आ योजनानो लाभ ए लाभार्थीने मळी शकशे। 1,00,000 रूपियानी मेक्सिमम लोन दरेक सहकारी बैंक अने जिल्ला सहकारी बैंक द्वारा आपवानी छे, एटले बीजी कोई अन्य क्षेत्रनी बैंको कदाच आ लोन आपी शके एवुं नथी। अने आ लोननो महत्तम व्याज दर 8% राखवामां आव्यो छे अने 8% दरे आ लोन चालशे, एमां 6% राज्य सरकार द्वारा इंटरेस्ट सबसिडी आपवामां आवशे। एटले इफेक्टिवली जोवा जाओ तो आ 1,00,000 रूपियानी लोन ની જે રકમ છે એ ફક્ત ને ફક્ત ધિરાણ લેનારને 2% લોન મળશે એવું કહી શકાય। અને આ સરસ પ્રયાસ છે ગુજરાત ગવર્મેન્ટનો। લાભાર્થીએ આ યોજના 21મી મેથી શરૂ થઈ રહી છે। એનું જે ફોર્મ છે એ દરેક સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, જિલ્લા સહકારી બેન્કોમાં વિનામૂલ્યે મળવાનું છે। અને એની જે અરજી પહોંચાડવાની છે તમારી છેલ્લી તારીખ એ 31/8 એટલે ઓગસ્ટની છેલ્લા મહિનાની ઓગસ્ટના છેલ્લી તારીખ સુધી તમારે આ ફોર્મ બેંકને ભરીને આપવાનું છે। અને એનો જે નિર્ણય છે મોડામાં મોડો નિર્ણય 31મી ઓક્ટોબર સુધીમાં બેંકે લેવાનો રહેશે તમારી અરજી માટે, અરજી મંજૂર કરવાની, નામંજૂર કરવાની। આ તમામ સત્તા બેંકોને આપવામાં આવી છે અને જે કંઈ પણ મંજૂર થયેલી રકમ હશે એ ધિરાણ લેનારે 15/11 સુધીમાં બેંકમાંથી લેવાની રહેશે। એટલે આ એક સરળ, બીજું આ લોનમાં લોન લેતા જે બેંકો પ્રોસેસિંગ ચાર્જ કરે છે એ પણ લેવાનો નથી, નોટ ઇવન ધેટ। પણ આ લોનમાં જે કંઈ પણ સ્ટેમ્પના છે, રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ્પની ઇન્કમ લે છે તો એ સ્ટેમ્પિંગ પણ આ લોનમાં કરવાનું નથી। હા, દરેક ધિરાણ લેનારે એના KYCના જે પણ ડોક્યુમેન્ટ્સ હશે, એની ઇન્કમના જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ હશે, એના ધંધાના જે કોઈ પુરાવા હશે એ બેંકને આપવાના રહેશે। અને બીજી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે જે લોકોની લોન મુદત વીતી હશે, એટલે જે ઓલરેડી બેંકમાં ડિફોલ્ટ થયેલા હશે, એને સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ મળી શકવાનો નથી। આ યોજના દ્વારા ગવર્મેન્ટ એવું અંદાજી રહી છે કે લગભગ 10,00,000 લાભાર્થીઓને આનો લાભ મળશે અને એની અંદાજિત રકમ 5,000 કરોડ જેવી થાય છે, જે પૈકી સબસિડીની જે અંદાજિત રકમ છે એ લગભગ 330 કરોડ જેવી થાય છે। એટલે વ્યાજનો દર 8% છે તમારે આ લોન, ટોટલ 36 મહિનાની લોન છે, એમાં 6 મહિના મોરેટોરિયમ છે જેમાં તમારે EMI ભરવાનો નથી અને 30 મહિનાના ટેન્યુરમાં તમારે આ લોન બેંકને રિપેટ કરવાની રહેશે। અહીંયા એક વાત ચોક્કસ યાદ રાખજો કે લોન લીધા પછી જો તમે કોઈ પણ EMI ચૂકશો તો સ્વાભાવિક છે કે એની તમને ઇન્ટરેસ્ટ સબસિડી જે ગુજરાત સરકાર આપવાની છે 6%ની, એનો લાભ મળી શકશે નહીં। એટલે જ્યારે તમારે લોનની જરૂર પડે તો બી સ્પેસિફિક, તમે KYCના તમારા જે કંઈ પુરાવા હોય એ બેંકને સુપ્રત કરજો, બેંક સરળતાથી ધિરાણ કરશે, આમાં કોઈ સિક્યુરિટી આપવાની નથી અને આ લોન ફક્ત ને ફક્ત તમને 2%માં પડશે। આભાર, ગુજરાત રાજ્યની આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે થોડું કહેવું હતું। હું આશા રાખીશ કે તમને જો COVID-19થી તકલીફ થઈ હોય તો આ યોજના થકી તમે આફ્ટર લોકડાઉન જરૂરથી બેઠા થઈ શકશો અને આમાં સીધો જે સપોર્ટ છે એ ગુજરાત ગવર્મેન્ટનો છે। થેન્ક યુ।